નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રીકી નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ ઓગસ્ટ 2019 તમારી માટે લાવી રહ્યા છીએ, જે નરેન્દ્ર મોદી દોસ્તો યુએઈ અને બહેરીનના પ્રવાસે જવાના છે દોસ્તો. તો એના વિશે જ આપણે જે મહત્ત્વના મુદ્દા છે એ તમારી સામે પ્રેઝન્ટ કરેલા છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને તુરંત મળે. તો વિદ્યાર્થી મિત્રો, જે નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટના દિવસે જે છે એ વિદેશ પ્રવાસ એટલે કે યુએઈ અને બહેરીનના પ્રવાસે રવાના થવા છે, તો દોસ્તો એના વિશે એક જે મહત્વના મુદ્દા છે તેને એક નાનકડી ઝલક જે છે એ તમારી સમક્ષ જે છે પ્રસ્તુત કરીએ છીએ, અને શું શું થવાનું છે એ પણ તમારી માટે અમે અહીંયા પ્રેઝન્ટ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો છે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે છે એ તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીજી કેટલા દેશોની યાત્રા ઉપર છે? તો દોસ્તો અહીંયા છે જે ટોટલ 3 જેવા દેશ છે, ફ્રાન્સ, યુએઈ, બહેરીન, એટલા દેશની મુલાકાત ઉપર છે. તો દોસ્તો યુએઈના પ્રેસિડેન્ટ છે ખલીફા બિન ઝાયદ અલ નહયાન, અને જેની કેપિટલ છે એટલે કે રાજધાની અબુધાબી, અને 23-24 ઓગસ્ટના દિવસે જે છે પ્રધાનમંત્રી એ જે વિઝિટ ઉપર જવાના છે. ત્યારબાદ દોસ્તો જે બહેરીન છે તેમાં કિંગ ઓફ બહેરીન શેખ અહમદ બિન ઇસ અલ ખલીફા જે એના જે કિંગ છે દોસ્તો, અને તેની જે કેપિટલ છે એ મનામા, એની કેપિટલ છે ને 24-25 ઓગસ્ટના દિવસે જે નરેન્દ્ર મોદી છે એ વિઝિટ ઉપર જવાના છે. દોસ્તો હવે ત્યાર પછી જે છે સ્ટેટ વિઝિટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ટુ યુનાઇટેડ આરબ અમીરાત એન્ડ બહેરીન, જે પ્રવાસનો સમયગાળો છે 23 ઓગસ્ટથી 25 ઓગસ્ટ 2019 સુધી. ત્યારબાદ દોસ્તો આપણે હવે જોવા જઈ રહ્યા જે મહત્ત્વના મુદ્દા છે વિઝિટ ટુ યુએઈ. તો દોસ્તો આપણે જોઈએ છીએ વડાપ્રધાન છે યુએની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનને મળશે. ઉપરાંતમાં વિદ્યાર્થી મિત્રો, જેમાં પરસ્પર હિતના દ્વિપક્ષીય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય જે બાબતો છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજી મહત્ત્વની વાત કરીએ તો દ્વિપક્ષીય રોકાણોના મજબૂત પ્રવાહ અને આશરે 60 અબજ US ડોલરના વાર્ષિક દ્વિપક્ષીય વેપાર સાથે યુએઈ ભારતનો 3જો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ બનશે. ત્યારબાદ દોસ્તો આગળ જોઈએ તો ઉપરાંત યુએઈ ભારત માટે ક્રૂડ ઓઇલનો 4થો સૌથી મોટો નિકાસકાર દેશ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો એ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે. યુએઈમાં 3.3 મિલિયન મજબૂત વાઇબ્રન્ટ ભારતીય સમુદાય બંને મૈત્રીપૂર્ણ દેશો વચ્ચેના વાઇબ્રન્ટ લોકોથી લોકોના સંપર્કનો પોષણ પણ આપશે. ત્યારબાદ દોસ્તો આપણે જોઈએ તો આવશે આ મુલાકાત યુએઈ સાથેના મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. ત્યારબાદ દોસ્તો આપણે જોઈએ તો વિઝિટ ટુ બહેરીન, બહેરીનમાં જે વિઝિટ થવાની છે તેના વિશે પણ આપણે જોઈ લઈ. તો વિદ્યાર્થી મિત્રો, વડાપ્રધાન બહેરીનની મુલાકાત પણ લેશે. તો ભારતથી બહેરીન સુધીની આ પહેલી મુલાકાત, એટલે દોસ્તો ભારતમાંથી કોઈ પણ વડાપ્રધાન છે એ બહેરીન જવામાં પ્રથમ છે, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પ્રથમવાર જ જે છે કોઈ બી આપણા ભારત દેશમાંથી કોઈ પણ વડાપ્રધાન છે પહેલી મુલાકાત લેશે બહેરીન સુધી. ત્યારબાદ દોસ્તો ભારત બહેરીન દ્વિપક્ષીય વેપાર છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યો છે, જે 2018-19માં આશરે 1.3 અબજ US ડોલર સુધી પહોંચ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. નવા વિડીયોમાં કોઈ નવી અપડેટ સાથે મળશું, કોઈ નવા વિડીયો સાથે મળશું, કોઈ કરંટનો નવો ટોપિક છે એની સાથે મળશું. તો દોસ્તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. અને જે MOU થવાના છે તેના વિશે પણ આપણે ડિટેલથી વાત કરશું. તો દોસ્તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.